સાયલાના દેવગઢ ગામે વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂત આગેવાન સહિત અનેક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ખેડૂતોના પ્રશ્ને આ સંમેલન યોજાયું. સાયલા તાલુકાના દેવગઢ ગામે આજે વિશાળ સંમેલનની અંદર નર્મદાના નીર માટે ખેડૂતોએ લડવાની મૂળ લઈ લીધો છે. જય કિસાનના નારા સાથે જય જવાન જય કિસાન, પરંતુ કિસાનની સામે કોઈ જોનાર ન હોય, સરકાર પણ કિસાનની સામે ન જોતી હોય ત્યારે લડવાના મૂળ સાથે હવે મન બનાવી લીધું છે અને જય કિસાનના નારા લગાવ્યા છે. નર્મદાના નીરને લઈને જ જંપી સુની હાકલ કરી હતી, જેમાં ધારાસભ્ય ઋત્વિક મકવાણા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, ચેતનભાઈ ખાચર, કલ્પનાબેન ધોરિયા, મૂળજીભાઈ જયરામભાઈ સહિત ખેડૂત આગેવાનો જોડાયા હતા. મુકેશભાઈ રાજપરા, રામકુભાઈ કરપડા, નવીનભાઈ પૂંજારા, અલ્પેશભાઈ ગાબુ સહિત જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચશ્રીઓ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો જોડાયા હતા. આયોજક તરીકે મયુરભાઈ સાકરિયાએ જણાવ્યું હતું કે સાયલા તાલુકાના ખેડૂતો હવે સંગઠિત થયા છે અને દેવગઢથી એક જ હાંકલ કરવામાં આવી છે કે નર્મદાના નીર લઈને જ જંપીશું. સાયલા તાલુકામાં તળમાં પાણી નથી, નર્મદાના ડેમ પર 110 મીટર પાણીથી ભરેલો છે, તો પાણી તો છે જ, અને સાયલા તાલુકાના ગામોમાં પાણી મળે તેની નક્કર યોજના બનાવે અને ખેડૂતોને સરકાર પાણી આપે તેવી માગણી કરવામાં આવી છે. ખેડૂતોને મોંઘવારીનો માર સહન થઈ શકતો નથી અને સિંચાઈનું પાણી ન હોય તો ખેત ઉત્પાદન થતું નથી અને પોતાનું જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે સિંચાઈના પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આમ સાયલા તાલુકાના દેવગઢ ગામે વિશાળ ખેડૂત સંમેલન, ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને સરકારની સામે બાયો ચડાવી હવે લડી લેવાના મૂળમાં નર્મદાના નીર મેળવીને જ જંપીશું જય કિસાનના નારા સાથે આ આંદોલનાત્મક કાર્યક્રમ શરૂ થઈ ગયો છે, ત્યારે સરકાર ઝડપથી પાણી આપે તેવી માંગ કરવામાં આવી છે. મહિલાઓ આ કોઈ આઝાદી માટે લડતા નથી, બાકીના 5% છે આઝાદી માટે લડે છે. તો જ્યાં સુધી આઝાદીની લડાઈની અંદર મહિલાઓ, ખેડૂતો, દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગના લોકો, આ લોકો ભેગા ન ભળે, ઇતિહાસમાં છે કે જ્યારે આઝાદીની લડાઈ ચાલતી હતી ત્યારે કોંગ્રેસ અંગ્રેજો સામે લડતી હતી, ખેડૂતો અંગ્રેજો સામે લડતા હતા, મહિલાઓ અંગ્રેજો સામે લડતી હતી, આદિવાસીઓ લડતા, દલિતો લડતા, આ બધા લડતા ત્યારે ભાજપ ક્યાં હતું? ભાજપ તો ક્યારે અંગ્રેજોની સામે લડ્યું હોય એવું ક્યાંય સાંભળ્યું નથી. તો ભાજપ આવ્યું ક્યાંથી? ભાજપ આવ્યું ક્યારથી? મેં તમને અંગ્રેજોને પહોંચી શકતા નથી. અંગ્રેજો થોડાક છે પણ આખા ભારત ઉપર રાજ કરે છે. આનું કારણ શું? આખા ભારતમાં ફર્યા પછી ગાંધીજી એવા તારણ ઉપર આવ્યા કે ભારતની જે વસ્તી છે એની 50% વસ્તી મહિલાઓની છે. મહિલાઓ તો આઝાદીની લડાઈમાં ક્યાંય આવતી નથી. બાકીની 50% જે વસ્તી છે એમાંથી 45% સામે લડતા સેના માટે અંગ્રેજોને કાઢી અને રાજનો વહીવટ 5% લોકોને લીધો. ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ એ બધા લડતા એ સેના માટે લડતા? ગાંધીજી જયારે લડતા ત્યારે એને વડાપ્રધાન બનવાનું હતું. સરદાર પટેલ 3000 દિવસ જેલમાં રહ્યા ત્યારે એને ખબર હતી કે ભારત આઝાદ થઈ જશે ને આપણે વડાપ્રધાન થશું? એ લોકો 95% વસ્તી મહિલાઓને, ખેડૂતોને, દલિતોને, આદિવાસીઓને રાજકાજના કામમાં તમે લોકો સહભાગી બનો.